સાધુ સંતો હોય કે સેલિબ્રિટીઝ હોય કે પોલિટિશિયન્સ જે બહુ વધારે પ્રસિદ્ધિ મેળવી ચૂક્યા હોય, એવા લોકોના કેસોની ચર્ચા થાય અને આપણે કહે છે કે કમનસીબ જે કેસોનો ભરાવો બહુ બધો છે, પણ આ લોકોના મૂળમાં શું છે? મૂળમાં આપણે કોને જવાબદાર ઠેરાવવા અથવા તો આની શરૂઆત થાય છે ત્યારે આપણે રોકી કેમ નથી શકતા? સૌથી પહેલા એક પરસ્પેક્ટિવ આપવા માંગુ છું, રાઈટ? બે મિનિટ સાંભળો, યસ, પછી હું આપણે કોર્ટના કેસીસની કેમ વધે છે. પરસ્પેક્ટિવ એ છે કે તમે રામ રહીમના કેસમાં જોયું હતું તો જ્યુડિશિયરી તટસ્થ હતી, ગવર્નમેન્ટ ઢીલી હતી, કેટલાય નાટક થયા. પહેલા તો રામ રહીમ તો 50 લોકોની ગાડી લઈને 50 ગાડીઓ લઈને ગયો હતો ને એ બધા નાટક આપણે જોયા, કેટલી જાનહાનિ ને માનહાનિ થઈ એ બી આપણે જોયું, બરોબર છે. પોલિટિકલ વિલ બહુ જ લો હતું, પેલી જ્યુડિશિયરી ચિલ્લાઈ ચિલ્લાઈને મરી ગઈ કે ભાઈ 144નું એ થાય છે, અમલ નથી થતો, આ થાય છે, છેલ્લે પછી થયું. બીજો પોઈન્ટ, આ એક કેસ, હવે આશારામ બાપુ કેસ. આશારામ બાપુના કેસમાં જોધપુર ગવર્નમેન્ટ એકદમ સ્ટ્રોંગ, બે અઠવાડિયા પહેલાથી સબ બધું પ્લાનિંગ, આર્મી મુકાઈ ગઈ હતી, ફ્લેગ માર્ચ હતા, હોટલો જોતા હતા કે બધું ના આવે, બીકોઝ પોલિટિકલ વિલ હતું. હવે તમે, હું આ પર્સપેક્ટિવને ગુજરાતનો હવે કેસ લઈએ આપણે, દીપેશ અભિષેક, 2008ની સ્ટોરી. 2008માં જયારે દીપેશ અભિષેક કેસ થયો, તમને ને મને ખબર છે આપણે બધા થોડું ઉભાવી રહ્યા હતા એમની જોડે, કેમ કે ખબર છે અન્યાય થયો છે દીકરાઓ જોડે. આજે ખાલી આપણે એવું નથી કે દીકરીઓ માટે વાત કરીએ, આપણે દીકરાઓ બી બાળકોની વાત કરી રહ્યા છીએ, આપણે બધા ઉભા હતા, પણ અનફોર્ચ્યુનેટલી આખો રફેદફે થઈ ગયો. અને અનફોર્ચ્યુનેટલી એમાં કારણ કે પોલિટિકલ વિલ નહોતું. આપણે હંમેશા જ્યુડિશિયરી પર ટાંકીએ છીએ. સલમાન ખાનના કેસની વાત કરીએ, સલમાન ખાનના કેસમાં બે ફાયદા છે. એક તો હીરો માણસ, ભલે જયારે આપણે એને હીરો ગણીએ, આપણે શરમ આવી જોઈએ કે આપણો ભગતસિંહ જયારે ફાંસીએ ચડ્યો તો પોલિટિકલ પાવર બી ઘણા, અને અત્યારે બધી પાર્ટીઓને સપોર્ટ કરે છે ભાઈ, કારણ કે એ હીરો છે અને સામે ભયંકર પૈસાની તો કોઈ કોઈ પોઈન્ટ જ નથી, એટલે અનફોર્ચ્યુનેટલી આ એને કામ લાગ્યું. પાછા સુપ્રીમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 500 કરોડ લાગેલા, આશારામ બાપુની થયું શું? આશારામ બાપુના કેસમાં એ કહી દો, આશારામ બાપુ એમના જાતને એવો ગોડમેન સમજવા લાગ્યા કે એમને પોલિટિકલ લિંકેજીસ જેના લીધે ટક્યા હતા, મસલ પાવર, એમને થયું મારો મસલ ને મની પાવર થી કામ થઈ જશે, એમને ભૂલી ગયા કે બોસ તમારા પોલિટિકલ લિંકેજીસ એટલા જ કામના છે, એમને તોડવા લાગ્યા. એટલે પોલિટિકલ્સ બી વિચાર્યું ને, જેને આપણે વાત નથી કરતા, પોલિટિક્સ ઇઝ નથિંગ બટ યુઝ એન્ડ થ્રો, ના દોસ્ત દોસ્ત હંમેશા રહે, ના દુશ્મન દુશ્મન હંમેશા રહે, એટલે એમને એમનો જે દાવ હતો એમના માથે પડી ગયો, અને જ્યારે એમના માથે પડી ગયો એટલે અત્યારે ભોગવી રહ્યા છે. ના તો મારે ડ્યુ રિસ્પેક્ટ ટુ જ્યુડિશિયરી, એટલે મૂળ તમારા કહેવા પ્રમાણે છે કે આની અંદર પોલિટિક્સ મૂળમાં છે, આવી ઘટના બને, આવા સાધુ સંતો બને, કે આવા પ્રસિદ્ધ એક્ટર બને, આપણે ગુજરાત ઇન્ડિયાના છેલ્લા 10 કેસો કાઢીએ તો તેને એનો જવાબ પોતે કેસ જ આપશે કે ક્યાં કોઈ છૂટી ગયું, જે હમણાં જે મીનાબેને કીધું પ્રમાણે કે અમુક